કાલે સમજાવ્યું હતું કે ત્રણેય અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I એક સમાન છે. અહીંયા વિદ્યુત પ્રવાહ I વહે છે તો અવરોધ R માંથી I વિદ્યુત પ્રવાહ વહે છે, R2માંથી I વહે છે, R3માંથી પણ I વિદ્યુત પ્રવાહ વહે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે શ્રેણીમાં જોડેલા અવરોધો જે એમાંથી સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. હવે દરેક અવરોધ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ અલગ અલગ છે. આનો વિદ્યુત સ્થિતિમાન આમાંનો વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે, R2 નો V2 છે, R3 નો V3 છે. ત્રણેયનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો છે અને અહીંયા કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણા બે સંયોજનના બે છેડામાંથીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. અને મેં તમને એ સમજાવ્યું કે આપણે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 આપણને જોવા મળે છે. બસ શ્રેણી જોડાણમાં ખાસ ધ્યાન દોરવાનું કે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ છે પણ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન છે, કારણ કે એમાં વહેવા માટે આપણે એક જ માર્ગ છે. હવે આ ત્રણેય અવરોધોની જગ્યાએ આપણે અહીંયા એનો સમતુલ્ય અવરોધ RS લીધો છે. RS એટલે કે એવો અવરોધ કે આમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલો વિદ્યુત પ્રવાહ પસાર થવો જોઈએ, તો આ R1 R2 અને R3 નો સમતુલ્ય અવરોધ RS છે. એટલે આના જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો જ એને આ R1 R2 R3 સમતુલ્ય અવરોધ કહેવાય. હવે આપણે અવરોધોનું શ્રેણી જોડાણ અને સમતુલ્ય અવરોધનું આપણે સૂત્ર કરવું છે તો કે પહેલા શ્રેણી જોડાણ એટલે શું? તો કે અવરોધ ત્રણ અવરોધો છે, બે કે બેથી વધુ અવરોધ હોય એના પહેલા અવરોધનો બીજો છેડો અને બીજા અવરોધનો પહેલો છેડો, એ જ રીતે બીજા અવરોધનો બીજો છેડો અને ત્રીજા અવરોધનો પહેલો છેડો આપણે જોડી દઈએ અને પહેલા અવરોધનો આપણો જે પહેલો છેડો હોય અને બીજા અવરોધનો જે છેલ્લો છેડો હોય એને આપણે વિદ્યુત ઉદ્ગમ સ્થાન માં આપણે જોડી દઈએ અને ત્રણેય અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય તો એને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. તો આ ત્રણેયમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો છે? સરખો. માટે એને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. હવે આપણે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધકો કે જેમનો અવરોધ R1 R2 અને R3 છે, એનો અવરોધ R1 R2 અને R3 છે અને એમને એ બિંદુ થી બિંદુ વચ્ચે આપણે જોડેલા છે શ્રેણીમાં જોડેલા છે અને ત્રણેય અવરોધમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે, ત્રણેયમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એટલે પરિપથમાં જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એટલો જ R1માંથી વહે છે, એટલો જ R2માંથી વહે છે, એટલો જ R3માંથી વહે છે. એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું છે? સરખું છે. હવે ત્રણેય અવરોધોને લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ દરેક અવરોધના આનુષંગિક અવરોધોના મૂલ્ય પ્રમાણે વહેંચાઈ જાય છે. તો દાખલા તરીકે આનું મૂલ્ય જે હોય એ પ્રમાણે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, આ અવરોધનું જે મૂલ્ય હોય એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માટે V2 આવે અને R3 એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આવે છે. એટલે કે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ત્રણેય અવરોધના V એ અવરોધ R1 R2 અને R3 ના આનુષંગિક મૂલ્ય પ્રમાણે અવરોધો R1 R2 R3 ના આનુષંગિક મૂલ્ય પ્રમાણે વહેંચાઈ જાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
તફાવત V1 V2 અને V3 છે. જો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે V છે કે આપણે આ બે છેડા વચ્ચે રાખ્યો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે આ દરેક અવરોધના મૂલ્ય પ્રમાણે અથવા એના આનુષંગિક મૂલ્ય પ્રમાણે એમાં વહેંચાયેલો છે. અવરોધ આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 આનો V2 અને આ V3. હવે અવલોકન પરથી આપણને જણા છે કે V બરાબર V1 plus V2 plus V3. આ સમીકરણ આપણે એટલે કે ત્રણેય અવરોધના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો છે એ કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત આપણને જોવા મળે છે. આપણે વોલ્ટમીટર આપણે વિદ્યુત વોલ્ટમીટર ઉપરથી હવે આપણે આ ત્રણેય અવરોધો છે આગળ આઉટપુટ આ છે માંથી હવે આમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલો જ આમાં આ વિદ્યુત પ્રવાહ આગળ અને આ ટુ અને આ થ્રી નો આપણે ઓહ્મ નિયમ લાગુ પાડીએ તો
V1 बराबर I R1 એ જ રીતે અમારા અનુકૂળ મોમેન્ટ એમાં હું કાઈ V2 બરાબર વિદ્યુત ચુંબકમાં સપાટ V2 છે વિદ્યુત પ્રવાહમાંથી આ સતત I પ્રવાહ થતા છે અને આ અવરોધ R2 છે તો V2 બરાબર I R2 હવે આ ત્રીજા અવરોધમાં જો એમાંથી નો વિદ્યુત ચુંબકમાં સપાટ V છે પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે અને અવરોધનું મૂલ્ય R છે તો ઓહ્મના નિયમ પ્રમાણે V3 બરાબર હવે આ ત્રણેય મૂલ્ય એને આપણે V1 V2 અને V3 આ ત્રણેયના મૂલ્ય આપણે સમીકરણ 1 આ સમીકરણ આપણે 2 કહીએ તો સમીકરણ 2 ની અંદર V1 V2 અને V3 ની કિંમત મૂકતા મૂકી તો RS બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 છે આ પ્રકાર આવતો સમીકરણ છે એની અંદર V1 V2 અને V3 ના મૂલ્ય મૂકી દઈએ તો RS બરાબર IRS બરાબર IRS બરાબર IR1 plus IR2 plus IR3 થાય કારણ કે V1 ની કિંમત IR1 હતી આપણે V2 ની કિંમત IR2 છે અને V3 ની કિંમત IR3 છે તો તમે જો કે આ ત્રણેયમાંથી આપણે I સામાન્ય કાઢીએ તો IRS બરાબર આમાંથી I સામાન્ય કાઢીએ તો R1 plus I2 પ્લસ આર થઈ હવે બંને બાજુમાંથી આપણે આઈ ના ગુણોત્તર નાખી તો આરએસ બરાબર આર1 પ્લસ આર2 પ્લસ આર3 તો આ આપણે સમતુલ્ય અવરોધ શોધવા માટેનું સૂત્ર મળી ગયું આરએસ બરાબર આર1 પ્લસ આર2 પ્લસ આર3 એટલે કે ત્રણેય અવરોધોના સરવાળા બરાબર સમતુલ્ય અવરોધ થાય છે હવે આ સૂત્ર આપણે ત્રણ અવરોધ માટે લગાવ્યું છે જો ચાર અવરોધ હોય તો અહીંયા આર ફોર કરવાનું પાંચ હોય તો આર ફાઈવ ફોર કરવાનું એવી રીતે આર એન હોય તો આપણે એનો સમતુલ્ય અવરોધ આર એસ હોય તો આર1 પ્લસ આર2 પ્લસ આર3 પ્લસ ટપકા ટપકા કરે આર એન એન અવરોધ તો આ સમતુલ્ય અવરોધ શોધવા માટેનું સૂત્ર થઈ ગયું તો પરીક્ષામાં તમને ત્રણ માર્કમાં આ બહુ પૂછાય છે કે અવરોધોનો શ્રેણી જોડાણ સમજાવી અને સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર જણાવો તો ધ્યાન રાખજો મિત્રો કે અવરોધોના શ્રેણી જોડાણમાં સમાન વિદ્યુત પ્રવાહ દરેક અવરોધ માટે વહે પણ દરેક અવરોધનું મૂલ્ય જુદું જુદું છે એટલે એમાંથી પસાર એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે તમે જુઓ કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય ત્રણેય અવરોધના સરવાળા જેટલું છે તો આ ત્રણેય અવરોધમાંથી જે મોટો હશે એના કરતા પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય સૌથી મોટો છે ત્રણેય અવરોધમાંથી મોટા મોટા અવરોધ કરતા પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટું હોય છે હવે તમને મિત્રો આજે હોમવર્ક દઉં છું તો આ સૂત્ર પરીક્ષામાં ખૂબ જ અગત્યનું છે અને સામાન્યમાંથી અમુક ઓબ્જેક્ટિવ પરીક્ષા પ્રશ્ન પૂછા પણ તો પણ તમને આવડી જાય એવા છે તો અવરોધોનું હોમવર્કમાં આકૃતિ દોરી અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધ
સમતુલ્ય અવરોધ મેળવવાનો સૂત્ર તા જો આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ઉપર ખાસ ધ્યાન આપજો.